મારી જિંદગીના તેર વર્ષ શિક્ષક તરીકે અને પચીસ વર્ષ આચાર્ય તરીકે વ્યતીત થયા છે એટલે કુલ આડત્રીસ વર્ષ ચાર મહિના જેવો સમય મારો શિક્ષણ ક્ષેત્રમાં પસાર થયો છે અને એની ફરશ્રુતિ ઘણીવાર હું કહું છું કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા અને મેડમ મોન્ટેસરી આવું જ કહેતા કે આઈ ડો નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ શિક્ષણ વિશે હું કાંઈ નથી જાણતી પણ મેં મારા બાળકોને ચાહ્યા છે બીજી વાત તો એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો સમજવા પ્રયત્ન કરો અને બધા વર્ગની આપણે અમે તો મજા કરતા જ હોઈ તેમાં શિક્ષકોનો વર્ગ એ કંઈ બાકી નથી રહેતો ઘણીવાર શું થાય આમ ખરેખર તો માણસ છે ને પોતાની મૂર્ખાઈ ઉપર જે માણસ હસી શકે એ સૌથી નિખાલસ માનવી છે એક શિક્ષકનો ભૂગોળનો પીરિયડ હું જોવા ગયો અને એ ભણાવતા ને હું બેઠો લખતો હતો જોતો હતો નોંધ કરતો એમણે એક વાક્ય લખ્યું કે આપણા દેશની તમામ નદીઓ ભારતમાં વહે છે મને નવાય લાગી એક શિક્ષિકાબેન એક જ વાક્ય લખતા કેટલું શરમાણા એકવાર લખીને પૂછી નાખ્યો ને વળી પાસે લખ્યો તો ખરું ગુજરાતી વ્યાકરણનો પીરિયડ હું સુંદર છું અને છોકરાઓને પૂછ્યું કયો કાળ એમાં આ મથુર દીકરો દામોદર ઊભો થયો દામોદર કે ભૂતકાળ બે પીરિયડ ઉભો રાખ્યો આમાં છોકરાને ખબર ન પડી કે કઈ ગંભીર ભૂલ થઈ ગઈ આ ચોટીલાની આજુબાજુનો ઠાંગારનો પ્રદેશ જે છે ને કોઈ વાહનો નહીં અને એમાં વસ્તી ગણતરી કરવા માટે જવાનું એટલે એક શિક્ષકને મામલતદાર સાહેબે કીધું કે ઘોડેસવારી તમને ભાવે છે ને ઘોડામાં જ જવું પડે એટલે શિક્ષક કે અશ્વ વિશેનું સમગ્ર સાહિત્ય મને ઉપલબ્ધ છે રાણા પ્રતાપના ચેતક વિશે હું જાણું છું સિકંદરના બ્યુસેફેલોસ વિશે મેં વાંચ્યું છે બ્યુસેફેલોસનું જ્યાં મૃત્યુ થયું ત્યાં મિસરમાં બસીકુલ નામનું શહેર સિકંદરે વસાવેલું એટલે અશ્વ આરોહણનો એ નિયમ એ છે કે આગળથી રોકવું પાછળથી હાંકવું સોરી સમક્ષ નજર રાખવી આવું બધું સાહેબ ચોપડીમાં વાંચીને આવેલ અને બેઠા ઘોડામાં સામાન લીધો એમાં છેલા બેલા છોકરા તો આળવિતરા હોય કોકે ઉપર એક ફોટો વડગાડ્યો અને ઘોડો જે ભાગ્યો છે ભાઈ સાહેબનું નો ચિત્ત સ્વસ્થ રહ્યું નો કાનસોરી સમક્ષ નજર ગઈ કુલ ડ્રીન પડ્યા તે પેગડામાં પગ રહી ગયો અને ઢરડાના આ બરડો છોડ ગયો થોડોક અને માણસો ભેગા થઈને માંડ કાઢ્યા અને શિક્ષકને બેહાઈ પાણી 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 ત્યારે એ બોલ્યા એટલું જ કે આ પ્રકારની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સવારે શું કરવું એનો કરતા એ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી પણ ચાર દિવાળો વચ્ચેનું મેળવેલું ભણતર અને ખરેખર વાસ્તવિક જિંદગી શરૂ થાય એ અનુભવો અનુભવોથી મળતી અનુભૂતિઓ એ બધું જ જુદું જ હોય છે એ અનુભવો જ જુદા હોય અને પ્રસિદ્ધ મજાક છે મારી શિક્ષકો માટે બાર ભારવટું અને એમાં અમારા સ્ટાફ બધાના નામસામ લઈને મેં મજાક કરી છે એકવાર શિક્ષકો બધા ભેગા થયા અને ચર્ચાએ ચડ્યા કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે દેશના નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય આપણે કરી રહ્યા છીએ છતાં સમાજમાં આપણું માન નથી પ્રતિષ્ઠા નથી ગૌરવ નથી આ પરિસ્થિતિ શોચનીય છે અને વિચારણીય છે એમાં મીડિયા જાત જાતના સૂચનો આવવા પણ કાઠિયાવાડના ના કોઈ શિક્ષક આકરા પાણી એણે કહીધું કે પ્રાચીન કાળમાં જ્યારે સોમાનનો ભંગ થતો ત્યારે લોકો બહાર રહી વટ રાખતા એટલે બહારવટિયા કહેવા આપણે પણ આપણા સોમાનને ખાતર આપણી પ્રતિષ્ઠાને ખાતર બહારવટે ચડવું આ તો મીડિયા હાકોટા પડકાર હતા બહારવટે ચડવું બહારવટે ચડવું સાકરીયા જેવા કોઈ અનુભવી શિક્ષક એ કે જુઓ એકત્રીસ ડિસેમ્બરે હક રજા બધી નકામી જાય એટલે પહેલું કામ એ કરો કે રજા રિપોર્ટ મૂકો બધા અને પછી આ પ્રયોગ કરી જુઓ ફાવી જાય તો રાખું નહીતર પાછું કામે ચડી જાઉં એટલે અને ડાયા શિક્ષકોને એમ લાગ્યું કે વાત તો બરાબર એટલે બધાએ મૂક્યા રજા રિપોર્ટ ગામમાં ગયા લાલ સાઈઝનો ઘડીયો લીધો ને એક કોઈ લીલી સાઈઝ લીધો ને પાછો બીલ્યો તો હતો કાઠિયાવાડી દુહા સંગ્રહ એક વસાયો અને ચાર પાંચ છ ઘાતક આગળ લઈ લીધા પેન્સિલો લીધી ફૂટપટ્ટીઓ લીધી ને કાંઈક સામગ્રી ભેગી કરી બધી અને ત્યાં હો સૌ ચાલો જીતવા જંગ જંગલો વાગે યા હોમ કરીને પડો ફતે છે વાગે એમ થતા થતા થોડુંક જંગલ આવ્યું નદીનો કિનારો આવ્યો ને એમાં બેફડ્યું બારવટીયાઓને રહેવાને અનુકૂળ એવા ભીષણ અને ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા યસ બેઠા નાતો તો ને વર્ગ વગર વિચાર્યું તો કામ કરે નહીં એક કલાકના કામ હોય એનું બે કલાકનું આયોજન હોય સૌ પહેલી સમિતિઓ મળી એમાં પહેલી એક સમિતિ નિમિત્ત શસ્ત્ર સમિતિ હાલ તોરત આપણે દંડા અને ગડદિયા વડે કામ ચલાવવું પણ ભવિષ્યમાં જાનહાનિ કરી શકાય એવા શસ્ત્રો આર્થિક સ્થિતિ જ્યારે સંપન્ન થાય ત્યારે વસાવી લેવા એના પ્રમુખ મંત્રી એ નિમઇ ગયા પછી એક અન્વેષણ સમિતિ બીજો નંબર આવે એના મહત્વમાં અન્વેષણ સમિતિ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરે અને ક્યાં ધાડ પાડ્યા જેવી છે ક્યાં લૂંટ કર્યા જેવું છે આની માહિતી કારોબારી સમિતિને આપે ત્યાર પછી એની ચર્ચા વિચારણા થાય અને એનો અમલ શરૂ થઈ શકે અન્વેષણ સમિતિ નિમાણી એક એકવાળી લલકાર સમિતિ યુદ્ધના સમયે લલકાર કરે પાનો ચડાવે શૌર્યભરી વાતો કરે ને એના પ્રમુખ મંત્રી બધું નિમણ અને પચીસ જાતના તો પત્રકો બનાવી નાખ્યા ફૂટપટીઓથી મીડિયા આંકવા એક પત્રકનો નમૂનો આપી દો પહેલો અનુક્રમ નંબર પછી ઘટના સ્થળ પછી લૂંટમાં આવેલો માલ એના પાછા બે ખાના રોકડ કેટલા રોકડ કેટલી રકમ દાગીના કેટલા લૂંટમાં બતાવેલ પરાક્રમ લૂંટનો માલ લેનારની સહી વેચનારની સહી અને પાછું રિમાર્કનું ખાનું ખાલી આવા પત્રકો તૈયાર થઈ ગયા એના હોદ્દેદારો નિમઈ ગયા હોળી પાસે આગળ રહેલો કાફલો અને એમાં અન્વેષણ સમિતિએ આવીને રિપોર્ટ આપ્યો અહીંથી એક જાન પસાર થવાની આને ઉપડ્યા બધા શૌર્ય ગીતો ગાતા ઉમંગમાં ઉત્સાહમાં સાહસ માટે અને આમ થયું એવું કે આ લોકો આનીકુરથી નીકળે ને હામેથી મેથી જામ વચ્ચે બરાબર ભેગા થઈ ગયા એટલે હેડમાસ્તરે હાકલ કરી પહેલી જ ખબરદાર ત્યાં જ રહેજો અહીં ભીષણ રક્તપાત થશે સ્ત્રીઓના આક્રમમાં બાળકોની ચિચિયારીઓ ક્યાંય સમી જશે સમગ્ર ભૂમિ લોહીથી લાલ બની જશે આ હત્યાકાંડ રોકવાના શાંતિભર્યા માર્ગો પણ છે વાટાઘાટોને પણ અવકાશ છે જો તમારી તૈયારી હોય તો એટલે ઓલા સમજ્યા એટલું જ જાનવાળા કે શે કોઈ ફંડ ફાળાવાળા એમ પણ હવે આમ અડધે રસ્તે કેમ આવ્યા છે એ ખબર નથી પડતી એટલે અંદરો અંદર મીડિયા વાત કરવા ત્યાં કાયમની ટેવ પ્રમાણે હેડમાસ્તરે કીધું બંધ કરો વાત હું પૂછું તે પ્રશ્નોના જવાબ આપું પ્રશ્ન પહેલો તમારી સાથે સામનો કરી શકે તેવા સશસ્ત્ર વળાવ્યા કેટલા પ્રશ્ન બીજો તમે ક્યાંથી નીકળ્યા છો પ્રશ્ન ત્રીજો તમે ક્યાં જવાના છો પ્રશ્ન ચોથો તમારી પાસે રોકડ અને દાગીના કેટલા છે અને પ્રશ્ન પાંચમો તમે કુલ કેટલા માણસો છો પ્રશ્ન પહેલો ફરજિયાત છે બાકીના ચાર માંથી કોઈ પણ બે ના જવાબ આપો ત્યાં તો હામદુ પાય એઠે ઉતરી વળાવી આ તરીકે હામતું પા ને એમાં કાર્ટિસ્ટને એક ભડાકો કર્યો ત્યાં તો પત્રકો બધા પડી ગયા સમિતિના હોદ્દેદારોના રાજીનામા આવી ગયા અને આખો પ્રોજેક્ટ જે રહ્યો અહીંયા અહીંયા પૂરો થઈ ગયો પણ ડાયા માણસો ખરા એટલે પાછા નદીને કાંઠે એ જ ભેખડ માસે બે એક ઠરાવ કર્યો કે સમગ્ર વ્યવસાયનું ઊંડું અધ્યયન કરતા એનું વિશ્લેષણ કરી પ્રથકરણ કરતા આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ છે અને પાછા આવીને બીજેની જડી ગયા કામે કે રાણા પ્રતાપને શિવાજીની વાતો કરવી ઠીક છે પણ અખતરો થાય નહીં કોઈ જાતના આવવા અને ઠીક છે મજાકને ખાતર મેં કીધું છે અને ઘણા લોકોને એમાં આનંદ આવે છે પણ મોરારી બાપુએ છસોની છસો મી કથા પૂરી કરી ત્યારે બધા કલાકાર મિત્રોને તલ ગાજર બોલાવે અને એમાં વક્તા તરીકે હુંય હતો એટલે મેં શિક્ષકોની ગરિમા વિશે થોડી વાત કરી ધૌમ્ય પાણીની અને ચાણક્ય આ ત્રણેય તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા અને એમાં પાછા પ્રાધ્યાપક હતા ધૌમ્ય પ્રખર વિદ્વાન હતો પાણીની વ્યાકરણ શાસ્ત્ર જે વેચ્યું એની વાત છે અને ચાણક્ય કૌટિલ્ય એક નામ છે કારણ કે કુટિલ નીતિના આચાર્ય છે ચરકના દીકરા એટલે ચાણક્ય અને વિષ્ણુગુપ્ત એનું મૂળ નામ વિષ્ણુગુપ્ત ચાણક્ય જે કહેવામાં આવે છે આટલા માટે તો પોલિટિકલ સાયન્સ જ ભણાવતા રાજ્ય શાસ્ત્ર તક્ષશિલામાં ભણાવતા તક્ષ અને શિલા તક્ષ એટલે તરાશવું પથ્થરને તરાશવો પડે એને આકારમાં લાવવો હોય ને અને શિલા એટલે પથ્થર આ વિદ્યાર્થીઓને તરાશીને એને જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો પ્રયાસ ત્યાં થાય છે એટલે તક્ષશીલા નામ પણ એ ત્યાં રાજ્ય શાસ્ત્ર ભણાવ્યું ને પાટલીપુત્રમાં એનું પ્રેક્ટિકલ કરી દેખાય નંદ વંશનો નાશ કરી નાખ્યો એટલે આઠ નંદને નવ ધનનંદ કૃષ્ણ મહાપદ્મીએ એના આઠ દીકરા આ નવે નવ નંદનો એને નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા યુવાનને ભારતનો સમ્રાટ બનાવી દીધો સિંહાસન અને સુપ્રત કર્યું મેં કીધું એક શિક્ષક નંદ વંશનો નાશ કર્યા એક મદન મોહન માલવિયા બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી અને આવી ભવ્ય સંસ્થાનું નિર્માણ કર્યું એક સર સૈયદ અહમદ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તો એક જામિયા મિલિયા જામિયા મિલિયા જેવું યાકીર હુસૈન જેવા મહા મહાન શિક્ષક જામિયા મિલિયા જેવી સંસ્થા નિર્માણ કરે સ્કૂલે થઈને પછી કોલેજ થઈને પછી યુનિવર્સિટી છે અને નાનાભાઈ ભટ્ટ એમની કેમ બોલી શકાય નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી મોરશંકર મોહનલાલ ભટ્ટ મનસુખલાલ જોબન નાનાભાઈ ભટ્ટ મનુભાઈ શોક લોકભારથી સણોસરા અને આંબલા મેં આપ્યા છે કાર્યક્રમ અને મનુભાઈએ જ કાર્યક્રમ રાખ્યો દર્શકે અને એમણે મને સમજાવ્યું હતું કે હ્યુમર તમારો વિષય છે પણ એક ધ્યાનમાં રાખજો કે હ્યુમરમાં રિયાલાઇઝેશન થવું જોઈએ રિએક્શન ન આવવું એ એમની વાત મેં યાદ રાખી આ બે સણોસરા અને લોકવારતીનું નિર્માણ કરી શકે મનસુખલાલ જોગનપુત્રનું અને વિરાણી હાઈસ્કૂલ સ્થાપક તો આ આ બધા જે રહ્યા એ ઘણા નામો ગણી ગણાવી શકાય હજી આવા પણ આ કરી શકે આ રાષ્ટ્રનું નિર્માણ આવા લોકો કરી શકે ઇંગ્લેન્ડની એક સ્કૂલ અને એમાં વૃદ્ધ શિક્ષક એ ભણાવતા હતા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા એ તો યુવાન હતા એને એ દાખલ થયા એનો પીરિયડ જોવા એટલે એ યુવાન શિક્ષણાધિકારીએ પૂછ્યું કે સર વોટ આર યુ ટીચિંગ તમે શું શીખવો છો એટલે પ્રત્યે શિક્ષકે કીધું આઈ એમ ટીચિંગ જોગ્રોફી હું ભૂગોળ શીખવો છું એટલે મને પૂછ્યું સિન્સ હાવલો કેટલા સમયથી ભૂગોળના શિક્ષકે કીધું કે સિન્સ લાસ્ટ થર્ટી યર્સ એને પ્રશ્ન કર્યો આર યુ ટીચિંગ જોગ્રોફી સિન્સ લાસ્ટ થર્ટી યર્સ એન્ડ આર યુ નોટ ટાયર્ડ ઓફ ટીચિંગ ધ સેમ સબ્જેક્ટ ત્રી વર્ષથી આ વિષય શીખવો છો તો હજી થાય ક્યાં નથી એમ હવે શિક્ષકે જવાબ આપ્યો એ તમામ શિક્ષકોએ યાદ રાખ્યા જો અને એમ કીધું વૃદ્ધ શિક્ષકે સર આઈ એમ નોટ ટીચિંગ જોગ્રોફી આઈ એમ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધે આર એવર ચેન્જિંગ ભૂગોળ નથી શીખવતો વિદ્યાર્થીઓને શીખવું છું અને એ કાયમ બદલતા રહે ઇતિહાસ મારો વિષય અને હું જાઉં વર્ગખંડમાં એટલે કોઈથી મેં પુસ્તકનો સહારો લીધો છે મુદ્દા લખું છું ઓગણીસો અઢારસો ને પંચ્યાસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના પછી ઓગણીસો પાંચ બંગાળમાં ભાગલા પડ્યા અને સમગ્ર ભારત વર્ષમાં એનો વિરોધ થયો ઓગણીસો સાત સુરત અધિવેશનનું હિંસક ક્રાંતિકારીઓની શરૂઆત ઓગણીસો નવ મોર્લિમેન્ટો સુધારા ઓગણીસો અગિયારમાં પંચમ જ મુલાકાત લીધી ને બંગ ભંગના ભાગલા રોજ એ આખી યોજના હતી ને એ રદ કરી અને અકબંધ રહ્યો એમને ચૌદમાં તો પછી ઓમરો લીગ આવ્યું ચૌદમાં પહેલો વિષયો શરૂ ને ઓગણીસ સુધી આવ્યું અને એક વાત છે કે મોડેથી જે કંઈ તમે ભણાવો ને એ જ અસરકારક બને પછી મોરારી બાપુનું મેં ઉદાહરણ આપ્યું કે એક પ્રાથમિક શાળાના શિક્ષક જગતના પડ માસે છસો કથાઓ કરી શકે તે દી આ હતો આખો એક શિક્ષક છસો કથાઓ કરી શકે અને અત્યારે તો આઠસોથી ઉપર જ થઈ ગઈ એની સંખ્યા ઘણી વધી ગઈ પણ ધરતીના પડમાંથી આટલી કથાઓ એક શિક્ષક કરી શકે એમ શિક્ષકની ગરીબાનું અમે વિશ્લેષણ કરીને એને પ્રદર્શિત કર્યું અને અમારો એ સમારંભ અહીંયા પૂરો થયો